ઓફ વડોદરા. મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે મહિલાઓ સાથે થયેલી છેતરપિંડીના બનાવને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે મહિલાઓ સાથે છેતરપિંડી થઈ છે તેમાં જે વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવે છે તે વ્યક્તિ દ્વારા મહિલાઓ પાસેથી રૂપિયા 3000 ઉઘરાવવામાં આવે છે. આ જ રીતે 1200 જેટલી મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે હાલમાં આરોપીની મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તમામ મહિલાઓનું કહેવું છે કે અમુક કેટલાક લોકો કચરા પોતું વાસણ કપડાં કરીને ગુજરાન ચલાવતા ગરીબ વિસ્તારમાં રહેતા લોકો છે અને આવા લોકો સાથે છેતરપિંડી થાય તે કેટલા અંશે યોગ્ય છે. ત્યારે આ સાથે જ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા ખાસ કરીને આવી ટોળકીને પકડવામાં આવે અને એક ટીમ બનાવીને આવા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે. અંકિત રાણા કે અંકિત પરમાને એ રીતે એમને પૈસા આપ્યા છે અને એવું છે મેં 4 લાખ રૂપિયા રોડ પર આવ્યા છે. બોલે એવું પાગલ નથી કે 8 લાખ રૂપિયા રોડ પર આવે. આજે માણસ 20 રૂપિયા બી ગૂગલ પે કરે ને તો 10 વાર વિચાર કરે. અને એ તો એવું કહે છે કે 8 લાખ રૂપિયા મેં રોડ પર આવ્યા. એ સંજોગમાં અમે માનીએ કે 8 લાખ રૂપિયા રોડ પર આવ્યા. અમને એ જ અપીલ છે કે જે સુધી અમારા પૈસા નહીં મળે એ માણસને બહારના નકાળો અને અમને અમારી પૈસા અમને આપો. કયા વિસ્તારમાં બોર્ડિંગ કર્યું છે તમે? કઈ કેટલી મહિલાઓ છે? 231 એક મહિલા દીઠ કેટલા રૂપિયા લીધા? 3000. ટોટલ કેટલા રૂપિયા થાય છે? 8,96,000. તમારી માંગ પોલીસ પોલીસે તમને શું કીધું? પોલીસને મળ્યા તો શું જવાબ મળ્યો? પોલીસને મળ્યા એ અંકિતને એવું કહે છે કે તું આરોપીને શું. અંકિત તો ત્યાં બધી જગ્યા પર સારી રીતે ફરે છે અને અમને બોલ્યા છે અમે આ જગ્યા પર છું, તમે આ જગ્યા પર મળવા આપો. તમારી શું માંગ છે આગળ? અમારી એ જ માંગ છે કે અમારા ગયેલા પૈસા અમે પાછા આપો. શું નામ છે તમારું? પ્રીતિ જેઠમલાઈ.